આફ્રિકામાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે તુલસી વિવાહ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ સ્ટેટમાં આવેલા લેનિશિયા ટાઉનમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે દેવ ઉઠી એકાદશીના પવિત્ર દિવસે તુલસી વિવાહમાં માનવ મેરામણ ઉમટ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણનો ધામધૂમથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. સાંજે 5 વાગ્યાથી ભગવાન શ્રી કૃષ્ણ અને તુલસીના લગ્ન વિધિ વૈદિક મંત્રોચ્ચાર સાથે ગુરુજી શ્રી જયદેવભાઈ શુક્લાએ શરૂઆત કરાવી હતી. ભગવાન શ્રી કૃષ્ણ અને તુલસીના લગ્નમાં 1.5 કલાક સુધી મેઘરાજા પણ મન મૂકીને વરસી રહ્યા હતા. આ ધોધમાર વરસાદમાં પણ શ્રદ્ધાળુઓ ભક્તો વરસાદની પરવાહ કર્યા વગર તુલસી વિવાહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તુલસી વિવાહ નિમિત્તે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પરિસરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. હરિધામ સોકળા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો, ગાયત્રી પરિવારના સદસ્યો તથા BAPS શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના હરિભક્તો, અન્ય ધાર્મિક સંસ્થાઓના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લગ્નવિધિ સંપન્ન થયા પછી સમૂહમાં આરતી કર્યા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રસોઈમાં અનેક વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી. કૃષ્ણ ભગવાન પક્ષમાં ચંપકભાઈ કલાબેન તથા તુલસી પક્ષમાં શ્રી જાવીભાઈ નીલાબેનના સહપરિવાર સહભાગી બન્યા હતા. શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ગુરુજી શ્રી જયદેવભાઈ શુક્લાએ તુલસી વિવાહનું મહત્ત્વ સમજાવતા કહ્યું કે તુલસી વિવાહ એટલે અદ્ભુત પવિત્રતાનું પ્રતિબિંબ છે, જે પ્રેમ, આદર અને આત્મભક્તિનો એક અદ્ભુત સંગમ છે. લગભગ 2000 વર્ષમાં તુલસી વિવાહની શરૂઆત કરી હતી, જેના 2024માં 25 વર્ષ થયા હતા. શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળના મેમ્બર્સ યુવા પ્રેસિડેન્ટ શ્રી શૈલેષભાઈ ગુરુજી શ્રી જયદેવભાઈ શુક્લા તથા અન્ય સાથી મિત્રોને ખૂબ જ સુંદર સાથ સહકારથી તુલસી વિવાહ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આભાર વિધિ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળના મેમ્બર યુવા પ્રેસિડેન્ટ શ્રી શૈલેષભાઈએ તુલસી વિવાહ નિમિત્તે ઉપસ્થિત શ્રદ્ધાળુઓ ભક્તોને હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ વાસંતીબેન તિલાલ અને સાઉથ આફ્રિકામાં શ્રી લક્ષ્મણ મંદિર તરફથી આજે શ્રી તુલસી વિવાહ નું આયોજન કરવામાં આવેલું, એના વિશે થોડું બોલશો તમે? ઘણા વર્ષોથી લક્ષ્મીનારાયણ મંદિરમાં તુલસી વિવાહનું આયોજન થયા કરે છે. અમે બધા જ આવેલા ભક્તજનોને, શ્રદ્ધાળુજનોને સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે એવા ભાવથી આ ગુરુજીને આપું છું, એ તમને આગળ કહેશે. જી, તમારું નામ? મહારાજ જયંતિભાઈ મહારાજ. અને શ્રી લક્ષ્મણ મંદિરમાં આવી રીતે દર વર્ષે તુલસી વિવાહનું આયોજન થાય છે? સાઉથ આફ્રિકામાં, આખા સાઉથ આફ્રિકામાં દરેક જગ્યાએ આવા ટાઉનમાં આપણા મંદિરો છે. એમાં લિનેજિયામાં સૌથી સરસ મજાનું આપણું લક્ષ્મીનારાયણ મંદિર અને આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, વૈદિક પ્રમાણે આપણા બધા જ વાર તહેવારો સમય પર સુવ્યવસ્થિત રીતે ઉજવવામાં આવે છે. આજે અહીંયા તુલસી વિવાહનો પ્રસંગ બહુ સારી રીતે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ભેગા થઈ અને તુલસી વિવાહનો પ્રસંગ કરેલો છે. અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું, બધી જ વ્યવસ્થા રાખવામાં આવી છે. તુલસી વિવાહ, વિવાહની રીતે જેમ વિવાહ થાય એ જ રીતે બંને પક્ષ, વરરાજાના પક્ષ તરફથી, કન્યા પક્ષ તરફથી જમવાનું, બધાને સરસ મજાના પ્રસાદની વ્યવસ્થા કરવાની બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને ભક્ત પૂર્ણ વાતાવરણમાં તુલસી વિવાહ સંપન્ન કરવામાં આવ્યા છે. અને આજે પવિત્ર દેવ ઉઠી એકાદશી નિમિત્તે, તુલસી વિવાહ નિમિત્તે આજે હજારો લોકો, હજારો શ્રદ્ધાળુઓ આજે તુલસી વિવાહ પ્રસંગે ઉપસ્થિત રહ્યા, તેમના માટે તમે શુભેચ્છા પાઠવશો? આજે અહીંયા લક્ષ્મીનારાયણ મંદિરમાં દરેક પ્રસંગોમાં આમ તો ભક્તિપૂર્ણ ભાવથી બધા જ લોકો હાજર હોય છે, આવે છે અને આનંદપૂર્વક જાણે એક પરિવારના બધા સભ્યો હોય એ રીતે હળીમળીને પ્રસંગ ઉજવતા હોય છે. આજે તુલસીમાં આવેલા બધા જ ભક્તજનોને ભગવાન વિષ્ણુ ભગવાન અને તુલસી માતાના આશીર્વાદ ઘર ઘર સુધી પહોંચે, બધાના સ્વાસ્થ્ય સારા રહે અને પાછા આવતા તુલસી વિવાહમાં પાછા ખુશી ખુશી બધા આવી જાય. અને જયંતિ બાપુ, આપણે સાઉથ આફ્રિકામાં ભારત જેવો જ માહોલ ઊભો કરેલો આજે તુલસી વિવાહ નિમિત્તે, એમ જ લાગે કે આપણે જાણે ભારતમાં જ હોય, આપણા ઘરમાં ભારતમાં બેઠા હોય અને જે આપણા આધ્યાત્મિક વાતાવરણના આનંદમાં આપણે તરબોળ થઈ ગયા હોય એવા જ તરબોળ વાતાવરણમાં અહીંયા તુલસી વિવાહ સંપન્ન કરવામાં આવ્યા. નમસ્તે. તમારું નામ? મારું નામ જયદેવ શુક્લા. અને આજે તુલસી વિવાહ તે કેટલા વર્ષથી તમે ઉજવો છો? અમે છેલ્લા 25 વર્ષથી, આ 25મું વર્ષ થયું.
એટલે 2000માં શરૂઆત કરેલી અને આ 25 વર્ષ થયા. એટલે કૃષ્ણ પક્ષ તરફથી અને તુલસી પક્ષ તરફથી કયા દંપતીએ ભાગ લીધેલો? કૃષ્ણ પક્ષ તરફથી એટલે વરપક્ષના જે કપલ હતું અથવા તો છે એ ચંપકભાઈ લાલા અને કલાબેન લાલા, અને તુલસી તરફથી કન્યા તરફથી નીલાબેન અને જવાહરભાઈ. ને જયદેવભાઈ દર વર્ષે આવી રીતે જ હજારો લોકો ઉપસ્થિત રહે છે પ્રોગ્રામ? દર વર્ષે આ પ્રમાણે રંગેચંગી ઉજવે છે અને લોકોને ખૂબ જ ગમે છે આ પ્રસંગ અને ખૂબ જ ઉત્સાહથી લોકો ભાગ લે છે. અને આપણે ભારત જેવો માહોલ ઊભો કરીને આપણે સાઉથ આફ્રિકામાં પણ પરદેશમાં રહીને પણ સંસ્કૃતિને જાળવવા માટે જે પ્રયત્ન કરીએ એના વિશે તમે થોડું કહેશો? હવે મૂળ વસ્તુ એ છે કે જ્યારે રંગભેદની નીતિ હતી ત્યારે સાઉથ આફ્રિકા અને હિન્દુસ્તાન વચ્ચેના સંબંધ રાજકીય રીતે નહોતા, પણ અહીં આપણે ત્યાંથી જે લોકો આવ્યા હતા લગભગ 150 વર્ષ અગાઉથી આવ્યા છે, અને એ લોકો જ્યારે આવ્યા ત્યારે પોતાની સંસ્કૃતિ, પોતાના વિચારો, પોતાના ધર્મને લઈને આવ્યા અને તે આજ સુધી ટકાવી રાખ્યું. અને એસ્પેશિયલી જ્યારે રંગભેદની નીતિ દરમિયાન રાજકીય સંબંધો નહોતા, હિન્દુસ્તાનથી સાઉથ આફ્રિકા અને સાઉથ આફ્રિકા હિન્દુસ્તાન નહોતા જઈ શકતા, ત્યારે પણ આ લોકોનો સંસ્કારનો વારસો અને વિચારોની ઉડી એ લોકોને કામ લાગી અને આજે પણ ખૂબ સારી રીતે બધા જ પ્રસંગો થાય છે. અને અમારા જેવા જે હિન્દુસ્તાનથી ભારત દેશથી આવ્યા છે એમનું કામ છે આ આપણા સંસ્કૃતિની, વૈદિક સંસ્કૃતિની જ્યોતિને જ્વલંત રાખવાનું જે અમો કરી રહ્યા છે. ને તુલસી વિવાહની શરૂઆત આપણે લગભગ 2000ની સાલથી એટલે 2024માં 25મો વર્ષ અને આ 25મા વર્ષે તુલસી વિવાહ નિમિત્તે તમામ શ્રદ્ધાળુ ભક્તોને તમે હાર્દિક શુભેચ્છા પાઠવો છો? જરૂર જરૂર. જે લોકો અહીં ઉપસ્થિત હતા, જેઓએ મીડિયા મારફતે જોયું, સોશિયલ મીડિયાથી સંલગ્ન થયા છે અને જેઓ મારી વાલી ચેનલ સત્યનો અવાજના મિત્રો છે, ચાહકો છે, એ લોકોને પણ મારી શુભેચ્છા છે કે ભગવાન કૃષ્ણના અને માતા તુલસીના આશીર્વાદ આપણા સૌના ઉપર બની રહ્યો એવી શુભેચ્છા. જય શ્રી કૃષ્ણ. નમસ્તે. લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. માય નેમ ઇઝ શૈલેશ એન્ડ વિથ મી ઇઝ માય વાઇફ ટેમ્પલ એન્ડ આવર નેફ્યુઝ મિહાન એન્ડ ઈશાન. ટુડે વી આર એટ ધ લક્ષ્મીનારાયણ મંદિર ઇન ઇન્ડોનેશિયા and we celebrated the annual Tulsi Viva, which is a wedding ceremony. This year marked the 25th anniversary, and it's especially auspicious for us as my parents, Javi Bai and Neela Ben, had celebrated or was the parents of Tulsi Devi, so which made me the brother of Tulsi Ma. So a huge thank you to Lakshminarayan Bhagwan and the community for coming out and celebrating this event. And Mian would like to say Jai Shri Krishna. Jai Shri Krishna. Namaste. Thank you and we hope to see you guys at our next event. South Africa થી રિપોર્ટર વિનય પટેલ, સત્યનો અવાજ, ગુજરાતી ન્યૂઝ.